અરવલ્લીના બાયડના કોંગ્રેસના ધારાસભ્ય પર જીવનું જોખમ હોવાનું સામે આવ્યું છે. જશુભાઈ પટેલે સુરક્ષા માટે અરવલ્લી એસપીને પત્ર લખ્યો છે. ધારાસભ્ય તરીકે આક્રમક રજૂઆતો કારણભૂત હોવાનું પણ જણાવ્યું. તેમણે કહ્યું કે પરિવારને કંઈ થશે તો તંત્ર જવાબદાર રહેશે. અસંતુષ્ટો દ્વારા હુમલાનો ભય છે. મહત્વનું છે કે જશુભાઈ પટેલે જિલ્લા આયોજન મંડળના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું અને આયોજન અધિકારી દ્વારા 10% લઈને કામો મંજૂર કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો. સાથે જ કલેક્ટરના જવાબથી અસંતોષ થતા કલેક્ટર કચેરીની બહાર શર્ટ કાઢી બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તો કોંગી એમએલએ પર જીવનું જોખમ હોવાનું સુરક્ષા માટે અરવલ્લી એસપીને પત્ર લખવામાં આવ્યો છે. ધારાસભ્ય તરીકે આક્રમક રજૂઆતો કરતા હોવાથી તેમના પરિવારને કંઈ થશે તો તંત્ર જવાબદાર તેવું પણ કહેવામાં આવ્યું છે. અસંતુષ્ટો દ્વારા હુમલાનો પણ ભય સતાવી રહ્યો છે. તો એમએલએ જશુભાઈ પટેલ ખુદ વીટીવી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે. જશુભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધારાસભ્ય તરીકે આક્રમક રજૂઆતો કરો છો અને અસંતુષ્ટો દ્વારા હુમલાનો ભય છે તેવું નિવેદન ક્યાંક તમે આપ્યું હતું, આ ખરેખર મામલો શું છે? ગઈકાલે મેં તંત્ર સામે ખૂબ આક્રમક રીતે અને છેલ્લા ઘણા સમયથી આ જિલ્લાના પ્રભારી તરીકે રમણલાલ પાટકર કામ કરી રહ્યા છે. તમામ કામોને પોતાના અંગત માણસોને પોષવા માટેનું કામ કરી રહ્યા છે. કલેક્ટર વિડીયો અને તંત્ર ટોટલી એમની નીચે એમના ઇશારે અત્યારે કામ કરી રહ્યું છે. અપ્રવર્તમાન સાંપ્રત સંજોગોની અંદર આપ જાણો છો કે જે રીતે દેશની અને રાજ્યના લોકોની આક્રમક રજૂઆત કરનારાઓની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિથી તમે વાકેફ છો, મીડિયા વાકેફ છે. આ બાબતે કલેક્ટરને કાલે ખૂબ આક્રમક મેં રજૂઆત કરી. આજે પણ હું અત્યારે મળ્યો, મેં લેખિત આપ્યું છે કલેક્ટર. હાલ સંજોગો અને ભાજપ જે રીતે વર્તી રહ્યું છે એ વાત મેં કલેક્ટર અને એસપી બેને લખીને આપી છે. બિલકુલ, ધવલસિંહ ઝાલા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ધવલસિંહ, જે પ્રમાણે જશુભાઈ આક્ષેપ કરી રહ્યા છે કે તેમનો ભયનો જોખમ છે, આક્રમક રજૂઆતો કરે છે, તેને પગલે આ સંદર્ભે આપનું શું કહેવું છે? જે પ્રમાણે એમની રજૂઆતો છે એ માત્ર બાહ્યાત રજૂઆતો છે, એમનાથી કોઈને જીવનું જોખમ હોઈ શકશે, પરંતુ એમને જીવનું જોખમ હોય એવું મને ક્યાંય લાગતું નથી. બીજી વાત કે જે પ્રકારે એમણે ગઈકાલે પણ જે પ્રકારનું એમનું પોતાનું વલણ તમે જોઈ શકો છો, એક ધારાસભ્યને ના શોભે તે પ્રકારની આપણે પ્રવૃત્તિ કરીએ એ હું માનું છું, એ સરાહનીય મને નથી લાગતી. બીજું કે ખરેખર સાચી ઘટનાની જો તપાસ કરવામાં આવે તો તાલુકા પંચાયતમાં એક અધિકારીને એવું કહેવાય કે એણે જે પ્રકારે લોકોની માગણી પંચાયતના સરપંચોની તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ એમના ભાભી છે, અને જે પ્રમાણે સ્થાનિક પંચાયતોની માગણી હતી કે ભાઈ આ રીતની અમને ગ્રાન્ટ મળવી જોઈએ, અને એક રાજકીય પૂર્વગ્રહ રાખીને કોઈક સરપંચને આપણે નુકસાન કરીએ કે કોઈ વ્યક્તિઓને નુકસાન કરીએ હું માનતો નથી. આ પ્રકારનું વર્તન આપણે હોવું જોઈએ, અને એ ગ્રાન્ટો એમની પંચાયતમાં જ ફળવાઈ છે એમના મત વિસ્તારની, તેમ છતાંય એના વિરોધની અંદર મુદ્દો બીજો બનાવીને સરકાર સાંભળતી નથી. જળસંચયમાં પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ એમના જ કાર્યકર્તાઓને ફાળવણી કરવામાં આવી હતી, ને એની અંદર થતો ભ્રષ્ટાચાર મેં જાગૃત કરીને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, ને એના ફળ સ્વરૂપે ઘણી બધા પૈસાની બચત થઈ છે. એ એમ કે છે તંત્ર મારા કંટ્રોલમાં નથી, પરંતુ તંત્ર એમના કંટ્રોલમાં હોય એવું સ્પષ્ટપણે મેં ભૂતકાળમાં જોયું છે અને અત્યારના પણ જોતો જ આવ્યો છું. એમની તદ્દન બાહ્યાત વાત છે અને આવું ઉપજાઈ કાઢે છે કે ભાઈ મારે જરૂર છે પ્રોટેક્શનની, ને એ વાત છે હું માનતો નથી કે એવી કોઈ જરૂરિયાત હોઈ શકે. જસુભાઈ, જે પ્રમાણે તમે આક્ષેપો લગાવ્યા છે, જે પ્રમાણે આપ કહી રહ્યા છો જીવનું જોખમ છે, પરંતુ ધવલસિંહ ઝાલા તો કંઈક બીજું જ કહી રહ્યા છે, શું જવાબ આપશો? એવું કેવું, રિપીટ અગેન? જી જશુભાઈ, રિપીટ અગેન, તમે શું બોલ્યા? કઈ વાત ના આવ્યો. ધવલસિંહ ઝાલા તો એમ કહી રહ્યા છે કે આ ફક્ત વાહિયાત વાતો છે, કોઈ જ પ્રકારનું જીવનું જોખમ જશુભાઈ ને નથી, ઉલટાનું જશુભાઈ થી બીજા કોઈને જીવનું જોખમ હોઈ શકે તેવું તેમણે આક્ષેપ લગાવ્યો. શું કહેશો?
મેં મારું લખીને આપ્યું છે. તંત્રને જે રીતે કામ કરવું હોય એ રીતે કરી શકે છે. મેં કલેક્ટરને લખીને આપ્યું છે. મારે એ પૂર્વ ધારાસભ્યનો અભિપ્રાય મારે લેવાનો નથી. એટલે જશુભાઈ, લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપ અવાજ ઉઠાવી રહ્યા છો. આપે કહ્યું કે અધિકારીઓ પણ 10% કમિશન લેતા હોવાનો આક્ષેપ લગાવ્યો, એટલે તમારા અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એવું ક્યાંક આપને લાગી રહ્યું છે? મારા અવાજને દબાવવાનો કોશિશ કર્યો, પણ મેં તો તકેદારી આયોગ અને ચીફ સેક્રેટરીને પણ કાગળ લખ્યા છે. પેપર પ્રૂફ હું તો લઈને આવ્યો છું. ધવલસિંહ ઝાલા તો એમ પણ આક્ષેપ કરી રહ્યા છે કે ધારાસભ્યને છાજે નહીં તેવું વર્તન પણ આપે કર્યું છે. મારે કયો કપડો પહેરવો, કેવો પહેરવો એ મારે નક્કી કરવાનું છે. એવા પૂર્વ ધારાસભ્યને કરવાનું હતું નથી. તમે જે રીતે ચેનલમાં મારી સાથે એમને લાવો છો, મારે કયો કપડો પહેરવો એ તો મારી પરિસ્થિતિઓ એવું એ કહેવાય કે 10-10 કોલેજોના માલિક છે, એટલે એ સોનાના કપડા વરખવાળા પહેરી શકે. હું બદલી એટલી પહેરીને ધોતિયું પહેરીને ફરી શકું, એમાં કોઈ ડ્રેસ કોડ હતો નથી. એટલે જસુભાઈ, ધારાસભ્ય તરીકે તમે તો તમારી ફરજ નિભાવી રહ્યા છો. બિલકુલ. ધવલસિંહ, જે પ્રમાણે આપ આક્ષેપો કઈક કરી રહ્યા છો તેનો કોઈ પણ જવાબ આપવા માટે જસુભાઈ તૈયાર નથી, એ ખાલી પોતાનું જ રટણ કરી રહ્યા છો, શું કહેશો? બેન, હું તો ચોખ્ખું કહું છું કે તાલુકા પંચાયતમાં એમના ભાભી છે, તપાસ કરે. જ્યાં 10% કટકી થઈ હોય, જ્યાં જઈ હોય, ધારાસભ્ય પોતે છે. માલપુર તાલુકા પંચાયતમાં એમના ભાભી છે ને, એમનો રાઈટ છે તાલુકા પ્રમુખ તરીકેનો. એ જ્યારે એ કરી કરવી જ જોઈએ. હું આવી આપને વિનંતી કરું છું અને જસુભાઈને પણ વિનંતી કરું છું કે આવું કરો તમે કંઈક, કે જેથી કરીને ખરેખર જો ક્યાંક કોક કટકી કરતું હોય તો આપણે બે સાથે મળીને કટકી બાદ ને ખુલ્લા પાડવાનું કામ કરીશું. તો પાડો, મેં માહિતી કલેક્ટરને આપી છે, તપાસ કરો. તપાસ કરવાનું કામ કલેક્ટર શ્રીનું છે, બરાબર. આ તો આપ આક્ષેપ કરો છો એટલે હું આપણે સાત સરકાર આપવાની વાત કરું છું. આવું જ્યાં દેખાતું તો મને ચોક્કસ સાચી વાત છે તમે કર્યો, અને તમે તમારા જે રજૂઆત કરી જનસંખ્યા બધું કોન્ટ્રાક્ટો તમારા આખા કોન્ટ્રાક્ટ આપના ચાલે છે. 10 કોલેજો ભાજપના કાર્યકરો હતા, મારો એક પણ માણસ કોંગ્રેસનો કાર્યકર નહોતો. તમામ કાર્યકરો ભાજપના કામ કરતા, નામ સાથે હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો. તમે નામ સાથે તમારામાં હિંમત હોય તો નામ સાથે મોકો, અમારો કોઈ માણસ હોય તો. પાડીએ છે કહેવાની છૂટ છે તમને, કહો અમે ક્યાં ના પાડીએ છે તમને. હા, તો બસ તપાસ થાય છે, એમાં આપણે કઈ રૂકાવટ નથી. તો બંને નેતાઓ ક્યાંક એકબીજા પર આક્ષેપ લગાવી રહ્યા હતા. કોંગ્રેસના કોઈ નથી કાર્યકરો, પરંતુ ભાજપના જ કાર્યકરોના નામ સાથે આપવા માટે જસુભાઈએ તૈયારી દર્શાવી. તો એક તરફ ધવલસિંહ ઝાલા પણ એમ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જો આ પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય તો હું તમારી સાથે છું, તમારી સાથે રજૂઆત કરવા આવીશ, પરંતુ આક્ષેપો કંઈક ઘરમાં જ લાગતા હોય તેવું લાગી રહ્યું છે.